મારે ગાય ધોવાની બાકી છે, આ કથા કે મેં બંધ કરે નહીં, અને હવે મારે જવું પડે. મન છે ને એ ભટકે છે, ભટકે છે. તમે જરાક પણ વિચાર કરો એટલે મન એક સેકન્ડમાં ત્યાં પહોંચી જાય. સુખદેવજી મહારાજ કથા કહે છે, એમ પોતાના દિવ્ય મનથી ભગવાન એમણે ગોપીઓના મનને ખેંચી લીધા, ખેંચી લીધા. હવે કથા આગળ વધારી. નિસમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આ જગમુ અન્યોન્યમ અલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા, જવલોલ કુંડલા. જે ગોપીઓએ ભગવાનનો અવાજ સાંભળ્યો એમણે પોતાનું ઘર, પોતાના પતિ, પોતાના બાળકો તમામ એમને ઘરમાં સૂતા મૂકી અને ભગવાનના વેણુનાદને કારણે વૃંદાવન યમુના નદીને કિનારે જવાનો પ્રારંભ કર્યો. સુખદેવજી મહારાજ શું બોલ્યા? કૃષ્ણ ગૃહિત માનસા, જેમણે પોતાનું મન ભગવાન કૃષ્ણ એમને અર્પણ કર્યું હતું ને, એવી ગોપીઓ ગયા રાસલીલામાં. તમામ ગોપીઓ વેણુનાદ સાંભળી અને ભગવાન પાસે જવા માટે રવાના થયા. ભગવાન એમણે ગોપીઓનું સ્વાગત કર્યું. ભગવાન બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્ય અનામયમ કચ્ચિત બ્રુત આગમન કારણમ. ભગવાને કહ્યું, અરે હે મહાન ભાગ્યશાળી એવી ગોપીઓ, ભગવાને સ્વાગત કર્યું, હું તમારું સ્વાગત કરું છું. પધારો પધારો ગોપીઓ, બોલો, તમારા આગમનનું અહીંયા આવવાનું કારણ કઈ સંભળાવો. ગોપીઓએ કહ્યું, અરે ભગવાન, તમે વેણુનાદ કર્યો, તમારા વેણુનાદને કારણે અમે આપની પાસે આવ્યા છીએ. ભગવાન, તમે અમને આવા પ્રશ્ન ન કહો, ન કહો. ભગવાને આવો પ્રશ્ન શા માટે કર્યો? એનું કારણ, અત્યારે રાત્રિ છે, રાત્રિ છે, યમુના નદીનો કિનારો છે, એકાંત છે, એકાંત છે. માટે હે ગોપીઓ, તમારે રાત્રિના સમયે મારી પાસે આવવું એ યોગ્ય ન કહેવાય. ભગવાન કસોટી કરે છે, કસોટી કરે છે. કોઈ પણ કન્યા હોય કે પરણેલી યુવતી હોય, એમણે રાત્રે ઘર છોડીને જવાય નહીં. માટે ભગવાન પૂછે છે. ત્યારે ગોપીઓએ કહ્યું, ભગવાન, અમે તો આપના દર્શન કરવા માટે, અમારા હૃદયની ઈચ્છા આપ જાણો છો, આપને મળવા માટે, અને વેણુનાદમાં અમને મોહ છે એટલે આપની પાસે આવ્યા છીએ, આવ્યા છીએ. ગોપીઓએ ભગવાને કહ્યું, રાત્રિનો સમય છે, તો પછી તમે પાછા ચાલ્યા જાઓ. ત્રીજો સવાલ. ત્યારે ગોપીઓએ જવાબ આપ્યો, ગપ્યા ઉચ્ચો મેં વિભર
अति भवान गदितम न संत्यज्य सर्व विषयान तव पादमूलम भक्ता भजस्व दुर्वग्रह मात्यजस्मान देवो यथादि पुरुष भजते मुमुक्षुन। अरे भगवान तमे पाछा जाओ एम अमने न कहो, तमे अमारा अंतर्यामी छो। गोपियो केवी रीते आव्या छे जुवो, संत्यज्य सर्व विषयान तव पाद मूलम। अटाणे तो दांडिया रास में जवू हो ने ए लोको भाड़े ड्रेस ले आवे भाड़े दांडिया रास रमवा, એટલે ઓલા ડ્રેસ વાળાનો ધંધો હાલે, અને ઘણા પૈસાદારના ઘરના તો રાસ રમવા જાઉં હોય ને તો બ્યુટી પાર્લરમાં જઈ આવે ગિરિરાજ ધરણ કી। માટે મેં તમને કહ્યું આ લૌકિક રાસની કથા નથી, આ શબ્દોથી સાબિત કરી દઉં, સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ। ભગવાન જગતના તમામ વિષયો અમે આપના ચરણમાં અર્પણ કરી દીધા છે। ભગવાન અમને જગતના કોઈ જ વિષયો એમાં મોહ નથી, માયા નથી। ભગવાન અમે આપના દર્શન કરવા માટે આવ્યા છીએ। ભગવાન તમે તો અંતર્યામી છો, અમારા હૃદયની વાત તમે જાણો છો, છતાં ભગવાન તમે અમને આવું શા માટે કહો છો? ભગવાનને થયું ગોપીઓની કસોટી પૂરી થઈ, એટલે ભગવાન એ ગોપીઓ સાથે હાસ્ય વિનોદ કરવા માટે લાગ્યા। ભગવાન હસતા જાય છે, ગોપીઓ છે ને એ ભગવાનને ફરતી ગોઠવાઈ ગઈ ચક્કર, બધાને બધા ગોપીઓને ભગવાનની બાજુમાં જ બેસવું છે, એટલે ગોળ ચક્કર કરે તો જ બાજુમાં બેહાય ને। કોઈક ગોપી ભગવાનના માથા પર હાથ મૂકે, કોઈક ગોપી ભગવાનના ચરણ પકડે, કોઈક ગોપી ભગવાનનો હાથ પકડે, કોઈક ગોપી ભગવાનના વાળની લટ છે એને હરખી કરે, સ્પર્શનો આનંદ થાય। કોઈક ગોપી ભગવાનના ગાલ ઉપર હાથ ફેરવે, ભગવાન ગોપીઓની સામે હસે છે, હસે છે। સુખદેવજી મહારાજ કહે છે, જ્યાં ગોપીઓ સાથે ભગવાન હાસ્ય વિનોદ અને વાર્તાલાપ કરવા માંડ્યા, ત્યાં તો ગોપીઓને થયું કે ભગવાન આપણને કહેતા હતા કે તમે પાછા જાઓ, પરંતુ ભગવાન છે ને એ તો આપણને મજાકમાં અથવા કસોટી કરવા માટે કહેતા હતા। ખરેખર વ્રજની જે અન્ય ગોપીઓ છે ને એના કરતાં આપણે વધારે ચડિયાતી છીએ। આનો અર્થ થાય ગર્વ થયો, ગર્વ થયો। ગોપીઓ એને અહંકાર આવ્યો, ભગવાન છે ને એ ગર્વ ભંજક છે, ગર્વનો નાશ કરે છે। ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો તો ગોપીઓનો તો ગર્વ ઉતારે ને। ભગવાન એમણે જોયું કે ગોપીઓને ગર્વ થયો છે, એટલે ભગવાન શું કર્યું, તાસામ તત સૌ ભગમદમ વિક્ષ્યમાનમ ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રે વાંતરધીયત। ગોપીઓને ગર્વ થયો, એ ગર્વ એ પ્રસમાય એનું શમન કરવા માટે, અને પછી સુખદેવજી મહારાજ શું બોલ્યા, પ્રસાદાય એટલે કૃપા કરવા માટે।
ભગવાન અંતરધાન થયા, ભગવાન અંતરધાન થયા. ગોપીઓ એમના વૃંદમાંથી ભગવાન અંતરધાન થયા. ત્યાં તો આ ગોપીઓ હતા ને એ બધા ભાવ વિભોર બન્યા. અરે ભગવાન, તમે ક્યાં ચાલ્યા ગયા, ક્યાં ચાલ્યા ગયા? ગોપીઓ એ રડવા માટે લાગ્યા, એવું બતાવ્યું છે, રડવા માટે લાગ્યા. અરે ભગવાન, અત્યારે રાત્રિ છે, એકાંત છે, અમે અમારા પતિ બાળકો ઘર બધું છોડી અને તમને મળવા માટે આવ્યા છીએ. ભગવાન તમે ક્યાં અંતરધાન થયા? પેલા તુલસી પીપળો વગેરે વૃક્ષોને પૂછ્યું, પછી મૃગલીને હાથણીને એમને પૂછ્યું, કોઈ કાંઈ જવાબ આપતા નથી. પશુ પક્ષીઓને પૂછે છે, વૃક્ષને પૂછે છે, અમારા ભગવાન કૃષ્ણ એને તમે જોયા છે? ગોપીઓ એ આગળ ચાલવા માટે લાગ્યા, ચાલવા માટે લાગ્યા. જ્યાં યમુના નદીને કિનારે થોડાક આગળ ચાલ્યા ને ત્યાં ભગવાનના અને એક ગોપીના એમ ચાર ચરણ દેખાયા. એટલે ગોપીઓ વાતો કરે છે, અરે સખી જોતો ખરી, ભગવાન છે ને એણે આપણી કોઈક સખી ગોપી એને સાથે લીધી લાગે છે. બે ભગવાનના ચરણ છે અને બે ગોપીના ચરણ છે. એટલે ભગવાનના ચરણ હતા ને એના રજ લઈ અને ગોપીઓએ માથે ચડાવી, માથે ચડાવી. થોડુંક દૂર ચાલ્યા ત્યાં તો ફક્ત ભગવાનના જ ચરણ દેખાય છે. અરે સખી, ભગવાનના જ હવે ચરણ દેખાય છે, તો ઓલી બીજી જે સખી હતી ને એ ક્યાં ચાલી ગઈ હશે? એટલે બીજી ગોપી જવાબ આપે છે, નક્કી ભગવાન છે ને એમણે આ સાથે લીધેલી જે સખી હતી ને એને પોતાના ખભા ઉપર બેસાડી લીધી હશે. ગોપીઓનું જ્ઞાન જુઓ, નક્કી ભગવાને એને ઊંચકી લીધી હશે. એટલે માત્ર ભગવાનના જ ચરણ દેખાય છે અને અન્ય સખી એના ચરણ દેખાતા નથી. અહીંયા એક સ્પષ્ટતા કરું, કેટલાક કથાકારો એવું કહે છે કે અહીંયા ભગવાને જે સખીને સાથે લીધા એ રાધાજી હતા. આ વાત સાચી નથી, કારણ રાસલીલાની આ કથા એમાં ક્યાંય પણ રાધાજીનું નામ આવતું નથી. અરે સંપૂર્ણ ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી, સંપૂર્ણ ભાગવત બોલું છું. મેં એક કે એક શ્લોક જોઈ લીધા છે, એક કે એક, ક્યાંય રાધાજીનું નામ છે જ નહીં. પણ રાધાજી સાથે ભગવાન રાસ રમ્યા એ કથા ગર્ગ સંહિતામાં છે, ગર્ગ સંહિતામાં છે. ભાગવતમાં રાધાજી સાથે ભગવાન અંતરધાન થયા એવો કોઈ ઉલ્લેખ નથી. બસ આટલી સ્પષ્ટતા મારે કરવી છે. થોડે દૂર ચાલ્યા, સખીઓ હતા ને એ ભગવાનના પગલે પગલે આગળ ચાલ્યા. ત્યાં તો થોડે દૂર એક સખી હતી ને એ ઝાડની ડાળી પકડી અને લટકતી જોઈ, લટકતી હતી. એટલે જ્યાં બધી ગોપીઓ હતા ને એની પાસે ગયા, પાસે ગયા. ત્યાં તો પેલી સખી હતી ને એકલી, એ રડવા માટે લાગી. એને પૂછ્યું, અરે સખી તારી આવી દશા શા માટે થઈ? એટલે પેલી લટકતી જે ગોપી હતી ને એણે કહ્યું, પહેલાં તમે મને નીચે ઉતારો પછી તમને બધી વાત કરું.
એટલે પેલી ગોપી એણે વાત કરી, અરે બેન, ભગવાને મને સાથે લીધી, મને સાથે લીધી ને, એટલે અમે થોડુંક ચાલ્યા તો મેં ભગવાનને વિનંતી કરી, ભગવાન હું જરાક હાલતા હાલતા થાકી ગઈ છું, તો તમે મને ઉચકી લ્યો ને, એટલે ભગવાને મને ઉચકી લીધી, ભગવાને મને આજ્ઞા કરી, એમ કરીને સખી મારા ખંભે બેસી જા, એટલે હું તો ભગવાનના ખંભે ચડી ગઈ. પછી થોડુંક ચાલ્યા તો ભગવાને મને કહ્યું, અરે સખી, તમે મારા ખભે તો ચડી ગયા, પરંતુ મને તમારું વજન લાગે છે, વજન લાગે છે, એમ કરો ને સખી, તમે જરાક આ ઝાડની ડાળી પકડો ને. એટલે બેન, જેવી મેં આ ઝાડની ડાળી પકડીને, ત્યાં તો ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા, કેમ કે મને પણ ગર્વ થયો, અરે ભગવાને મને એકને જ સાથે લીધી. માટે ભગવાન અંતર્ધાન થયા. અરે સખીઓ, ભગવાન ક્યાં ગયા છે ને એની મને કાંઈ ખબર નથી, મને એકલી લટકતી રાખી અને ભગવાન અંતર્ધાન થયા. સુખદેવજી મહારાજ કથા કહે છે, ભાઈ કનુ, ગોપીઓ એમણે જે ભગવાનને મળવા માટે, ભગવાનના દર્શન કરવા માટે જે સ્તુતિ કરી એનું નામ છે ગોપી ગીત. કેટલાક આ ગીત એને ગોપિકા ગીત એવું કહે છે, અર્થ સરખો જ છે. આ સંપૂર્ણ ગીત એમાં 19 શ્લોકો છે, 19 શ્લોકો છે, અને દરેક શ્લોક છે ને એ લલિત છંદમાં છે, એનો છંદ છે લલિત. લલિત છંદ કેમ ગવાય એ આખું ગીત મારે તમને સંભળાવવું છે, આખું, કેમ કે આ મારું પ્રિય ગીત છે, પ્રિય ગીત છે. કથામાં જો ગોપી ગીત ન સંભળાવું તો ગોપીઓનો ભાવ શું હતો એની વૈષ્ણવને કેમ ખબર પડે, કેમ ખબર પડે. કેટલાક વિદ્વાનો અહીંયા પહેલા શ્લોકમાં ઇન્દિરા શબ્દ આવે છે, એટલે આ ગોપી ગીત એમાં ઇન્દિરા નામનો છંદ છે એવું લખે છે પોતાના પુસ્તકમાં. અને કેટલાક વિદ્વાનો એ આ ગોપી ગીતમાં કનક મંજરી નામનો છંદ છે, કનક મંજરી, કનક મંજરી કેટલા અક્ષર થાય, 6. અહીંયા 6 અક્ષરના ઝુમખા છે. મંજરી એટલે ઝુમખું. થોડાક વર્ષો પહેલા યુવતીઓને ઓલા સોનાના એરિંગ ગયા ને, પછી ઓલી ઝુમરની ફેશન નીકળી હતી, ઝુમર, એમાં નીચે પાંદડી હોય, પાંદડી, અને ગોળ ગોળ ફરે ચક્કર ચક્કર, એટલે આમ તેમ મોઢું હલાવે ને તો ઓલા ઝુમર છે એ ફરે ફરે, તો શું થાય ખબર છે, ગાલ ઉપર સરસ પવન આવે પાંદડીનો, અને પહેરવા વાળી હોય ને એને એવી મજા આવી જાય, એવી મજા આવી જાય, એનો આનંદ તો જેને પહેર્યા હોય ને એને ખબર પડે. સુખદેવજી મહારાજ કથા કહે છે, સંપૂર્ણ ગોપી ગીત તમને સંભળાવું. ગપ્યા ઓચો હો, 3-3 શ્લોકો બોલવાના છે. જયતિ તે દિનમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી
दयितादृश्यतां शरदुदासये साधु जात सत् सरसिजोदर श्री मृषादृशा सुरतनाथ ते शुल्कदासिका वरदनिघ्नतो नेह किं वद विषजलाप्ययात् व्यालराक्षसात् वर्षमारुतात् वेदुतानला वृषमयात्मजात् विश्वतो भयात् वृषभते वयं रक्षिता मुहो निवास कर्यो छे व्रजनी शोभा अत्यंत वधी गई छे हे सुरतनाथ अमे आपनी दासीओ छीए माटे आपनो हस्तकमल छे ने ए अमारा मस्तक पर तमे पधरावो तमे यमुना नदी में जे झेर फैलायु हतु एना थी राक्षसो थी वरसाद थी वीजळी थी अग्नि थी तमे अमारू रक्षण कर्यु छे माटे आपना निज रूपना अमने दर्शन आपो दर्शन आपो नखलु गोपिका नंदनो भवान अखिल देहिनाम अंतरात्मद्रो विखन सार्थितान शाश्वतां कुले विरचिता भयं रोशनी दूर्यते चरणमीयुषां संश्रुते भयात् करसरोरुहं कान्तकामदं शिरसि देहिना श्रीकरग्रहं व्रज जनार्तिहं वीरयोषितां निज जनस्मय ध्वंसनस्मित भज सखे भवत् किं करिष्मनो जलरुहाननं चारु दर्शय नंदनो भवान भगवान तमे मात्र गोवाळना दीकरा नथी परंतु तमे तो प्राणी मात्रना जीव मात्रना आत्माना स्वामी छो अरे हे भगवान न तमे यदुकूल मा आ विश्व एनु रक्षण करवा माटे तमे प्रगट थया छो हे भगवान तमे आपनो सुंदर हस्तकमळ ए अमारा मस्तक पर पधरावो जेथी अमारा तमाम दुख आदि व्याधि उपाधि ए तमाम दूर थशे हे भगवान न अमे आपने मळवा माटे आपनु दर्शन करवा माटे अमे तो स्त्रीओ छीए भगवान अनुगम श्रीनिकेतनम फणिफणार्पितम ते पदाम्बुजम कृणुकुशेषु न कृन्दिरुच्छयम् मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोग्नया पुष्करे क्षण विधिकरीरिमा वीरमूयति रदरसीदुना आप्ययस्वन तव कथामृतं तप्त जीवनं कविरीडितं कल्मषापहं
શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાજના. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ, ભગવાન તમને જે નમસ્કાર કરે ને એના પણ પાપનો નાશ થઈ જાય. ભગવાન તમારા ચરણો એમણે, તમે કાલી નાગ ઉપર તમારા ચરણ પધરાવ્યા તો કાલી નાગ જે વિસ્મય હતો એનો પણ ઉદ્ધાર થયો. હે ભગવાન, અમે તમારા ચરણને અમારા હૃદયમાં પધરાવ્યા છે. ભગવાન તમે જ્યારે ગાયો વાછરડા એને ચરાવવા માટે જતા હતા ત્યારે તમારા ચરણોમાં તણખલા ભૂંકાતા હતા, કાંકરા ભૂંકાતા હતા. કારણ ભગવાન, તમે કોઈ દિવસ ચાંખડી પહેરી નથી. તમારા એવા ચરણો એ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, માટે આપના દર્શન નહીં થવાથી અમારા હૃદયમાં અત્યંત વેદના થાય છે. હે ભગવાન, તમારું અમૃત રૂપી કથા, આપની અમૃતરૂપી કથા એ તો અનેક દુઃખી થયેલા જીવ એનો ઉદ્ધાર કરવા માટે છે, પાપનો નાશ કરવા માટે છે. એવા હે ભગવાન, આપનું શ્રવણ મંગલમ સાંભળવાથી પણ જેનું કલ્યાણ થઈ જાય એવું ગીત કવિઓ એ હજી સુધી પૃથ્વી ઉપર ગાય છે, એવા ભગવાન આપના નિજરૂપના અમને દર્શન આપો. દર્શન વિહરણ ચતે ધ્યાન મંગલ રહસ્ય સંવિદો યારુદે સ્પૃશ કુહકનો મના ક્ષોભયંતિ ચલસી યદ વ્રજાન ચારયન પશુન નલિન સુંદરમ નાદતે પદમ શિલતૃણાંકુરે સીદતિ દીનઃ કલિલતામન કાંત ગચ્છસિ દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનામ બિભ્રદાવૃતમ ઘનરદસ્વરમ દર્શયન્મુહો મનસિ નાસ્મરમ વીરયચ્છસિ. ભગવાન, તમે સવારમાં ઉઠી અને ગાયો અને વાછરડાઓ એને ચારવા માટે વૃંદાવનમાં જાઓ છો. ભગવાન, કુહકનો મનઃ ક્ષોભયંતિ, તમે અમારા મનને ચોરી લીધું છે. અમારું મન એ સતત તમારી પાછળ ભટકે છે. આપનું સુંદર સ્વરૂપ એ જોવા માટે અમે આતુર બન્યા છીએ. અરે હે ભગવાન, તમે અમારા ઉપર જરા પણ દયા કરતા નથી. અરે હે ભગવાન, તમે જ્યારે સવારમાં ગાયો અને વાછરડાઓ એને ચારવા માટે વૃંદાવનમાં જાઓ છો અને ત્યાંથી જ્યારે તમે પાછા ફરો છો ત્યારે તમારા વાળ, વાંકડિયા વાળ એ હવામાં ફરકતા હોય છે, એવો ફરકતા વાળયુક્ત ચહેરો અને ઘનશ્યામ સુંદર રજકણોથી રજોટાયેલું એવું આપનું મુખારવિંદ એ અમને વારંવાર યાદ આવે છે. અમારા મનમાં એ સ્મર, સ્મર એટલે કામદેવ. ભગવાન, તમે કામદેવ કરતા પણ અતિ સુંદર છો.
ભગવાન તમે વીર પુરુષ છો, જ્યારે અમે અબળા છીએ અત્યારે વન પ્રદેશમાં, હે વીર પુરુષ તમે અમને છોડી અને ક્યાં સંતાઈ ગયા ત્યાં અંતર્ધાન થઈ ગયા, માટે આપના નિજ રૂપના દર્શન આપો, દર્શન ધરણી મંડળમ ધ્યેયમાપદે ચરણ પંકજમ સંતમમ ચતે રમણસ્તને સ્પર્શયાધ્યં સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના સુષ્ટુ ચુંબિતમ ઇતર રાગવી સ્મરણમ દૃણામ વિતર વિરનામ સ્તેદરામૃતમ અટતિ યદ ભવાન અહનિકાનનમ ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે જડ ઉદીક્ષતામ ભસ્મકૃદૃશામ ચતે રમણસ્તને સર્પયાધિહન. અરે હે ભગવાન, અમે આપના ચરણોની દાસી બનવા માટે યોગ્ય છીએ. અમારે પદ્મજા એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજી આપની સદૈવ સેવા કરે છે. અમારે આપના પત્ની લક્ષ્મીજી એનો અધિકાર અમારે લઈ લેવો નથી. ભગવાન તમે રમણ છો, રમાનાથ છો, તમે સુરતવર્ધન અને શોકનો નાશ કરનાર છો. એ ભગવાન, તમારે જો આમ જ કરવું હતું, અમને બોલાવી અને તમારે વૃંદાવનના પ્રદેશમાં તમારે અંતર્ધાન થવું હતું, તો પછી ભગવાન તમે વેણુનાદ કરી અને અમને શા માટે બોલાવ્યા, શા માટે બોલાવ્યા? ભગવાન અમને આ આંખથી આપના દર્શન ન થાય તો અમે હવે અમારા પ્રાણને ધારણ કરી શકીએ તેમ નથી. અરે હે ભગવાન, બ્રહ્માજી છે ને, એણે કદાચ આપના આવા ઘનશ્યામ મનોહર સ્વરૂપને જોયું નહીં હોય હો. બ્રહ્માએ આપના સુંદર સ્વરૂપ એના દર્શન નહીં કર્યા હોત, કારણ જો બ્રહ્મા એમણે આપના દર્શન કર્યા હોત ને, તો બ્રહ્માજી છે ને એણે પાપણ ન બનાવી હોત. અમે એક ક્ષણ માટે પાપણથી મટકું મારીએ ને, એટલી વાર પણ અમે આપનો વિયોગ સહન કરી શકીએ તેમ નથી. માટે ભગવાન આપના નિજ રૂપના દર્શન આપો, દર્શન પાંડવાંગ્યતે અચ્યુતાગતા ગતિ દસ્તવો ગીત મોહિતા રહસી સંવિદાં રક્ષયોદયં પ્રસિતાનનં પ્રેમ વીક્ષણાય બૃહદ્દુરશ્રિયો વીક્ષ્યધામતે મુહિરતે સ્પૃહા મુહ્યતે મનઃ વ્રજવનોકસાં વ્યક્તિરંગતે વૃજિનાંત્યલં વિશ્વમંગલં ત્યજમનાચના સ્વસ્વહાત્મનાં સ્વજનરુદ્રુજાં યન્નિસૂદનં. સોળ થી ભગવાન અમે અમારા પતિ, અમારા બાળકો, અમારા ભાઈઓ,
અમારા સ્વજનો, આ બધાનો તેમજ અમારા ઘરનો ત્યાગ કરી અને ભગવાન હે અચ્યુત ભગવાનને સંબોધન કર્યું, અમે આપના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. ભગવાન, તમારો વેણુનાદ એમાં આખું જગત છે ને એના જીવ એ મોહ પામે છે. ભગવાન એને સંબોધન કર્યું, અરે હે કિતવ, કિતવ એટલે ચોર. ભગવાન તમે ચોર છો, કારણ અમારા મનને અમારા ચિત્તને તમે ચોરી લીધું છે. હવે અમારી અંદર મન જ નથી, અમે ખાલી થઈ ગયા છીએ. માટે ભગવાન તમે ચોર છો અને તમે અત્યારે વૃંદાવનમાં અંતર્ધાન થયા છો. અરે હે ભગવાન, એમને સંબોધન કર્યું, હે કુટિલ, કુટિલ એટલે કપટી. ભગવાન તમે કપટ કર્યું હો, અમારી સાથે કપટ કર્યું, કારણ અમને વેણુનાદથી આકર્ષી અને બોલાવ્યા. અરે ભગવાન, તમે તો યદુવંશમાં વિશ્વનું કલ્યાણ કરવા માટે તમે પ્રગટ થયા છો, માટે અમારું કલ્યાણ કરવા માટે જ આપ અમને વેણુનાદ કરી અને અમને બોલાવ્યા છે. માટે ભગવાન આપ આપના નિજ રૂપના અમને દર્શન આપો. દર્શનેસો પિતાસને પ્રિયમ દધિ મહિકર્કશેસો તે નાટ વિમટસે તદ્વ્યથે ન કિંસ્વે ઉર્પાદિ ભ્રમતિ તિભવા દુસાન્નઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્રી યમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી રાસેશ્વર ભગવાન કી જય. ઈસમો શ્લોક અંતિમ શ્લોક છે. ભગવાન તમને અમારી જરાય દયા નથી આવતી? અમે વન પ્રદેશમાં એકલા ભટકીએ છીએ, અટસી યદ વ્રજાત, અમે વ્રજની રજાંગનાઓ છીએ, આ જંગલમાં એકલા રખડીએ છીએ, તો પછી હે ભગવાન અમે આપના ચરણ કમળને અમારા હૃદયમાં પધરાવ્યા છે, પધરાવ્યા છે. અરે અમારા ઉપર આપ કૃપા કરો, પ્રસન્ન થાઓ, આપના દર્શન કરવાની ઈચ્છાથી, આપની સાથે રાસ રમવાની ઈચ્છાથી અમે અમારા પ્રાણ એને હૃદયમાં રોકી રાખ્યા છે. ભગવાન જો તમે અમને દર્શન નહીં આપો તો આ દેહમાંથી પ્રાણ નીકળી જશે, પ્રાણ નીકળી જશે. અંતિમ શ્લોકમાં કહ્યું, ગોપીઓ એમણે વિચાર કર્યો, હવે ભગવાન નહીં મળે, ભગવાન નહીં મળે, એટલે ગોપીઓ હતા ને એ ચોધાર આંસુથી રડવા માટે લાગ્યા. સુખદેવજી મહારાજ શું બોલ્યા? ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર દરહ સ્રગવી સાક્ષાત મન્મથ મન્મથ. ગોપીઓ ચોધાર આંસુએ રડવા માટે લાગ્યા. વિચાર કર્યો, હવે ભગવાન નહીં મળે, હવે ભગવાન નહીં મળે. ગર્વ ઉતરી ગયો, ગર્વ ઉતરી ગયો, અહંકાર ઉતરી ગયો. સૂચના આપી કનક? હા, બસ બરાબર છે. હા, એટલે ભગવાને જોયું કે હવે તમામ ગોપીઓ
એ ભાવ વિભોર થઈ અને રડે છે. કોઈ પણ વ્યક્તિ એને જ્યારે ગર્વ થાય અને પછી એનું પસ્તાવો થાય ને, પ્રાયશ્ચિત થાય, એટલે ગર્વ ઓગળી જાય ત્યારે આંખમાંથી આંસુ આવે. અહીંયા ગોપીઓ ચોધાર આંસુથી રડે છે, રડે છે. ભગવાન નહીં મળે, ભગવાન નહીં મળે. ત્યાં તો ભગવાન હતા, એમણે પોતાની માયાથી ગોપીઓના વૃંદમાં ભગવાન પ્રગટ થયા. ભગવાન જ્યાં ગોપીઓના વૃંદમાં પ્રગટ થયા, ત્યાં તો આંખમાં આંસુ હોય ને એટલે ભગવાનનું સ્વરૂપ બહુ સ્પષ્ટ દેખાય નહીં. એક ગોપી હતી ને, એ પોતાની સાડીના છેડાથી આંસુ લૂંચતી હતી, લૂંચતી હતી. ત્યાં તો એ ગોપી બોલી, એ સખી જો તો ખરી, એ ભગવાન આપણી વચ્ચે બેઠા છે, હે ભગવાન આપણી વચ્ચે છે. સુખદેવજી મહારાજ શું બોલ્યા? સ્વયમાન મુખાંબુજઃ. ભગવાન વચ્ચે પ્રગટ થયા, ગોપીઓની સામે સ્મિત કરવા લાગ્યા, હાસ્ય કરવા લાગ્યા. જ્યાં ભગવાન એમને પ્રગટ થયેલા જોયા, ત્યાં તો ગોપીઓ હતા ને પાછું વૃંદમાં ગોઠવાઈ ગયા. એક ગોપી હતી ને, એને જરા ગુસ્સો ચડ્યો. એણે કહ્યું, એ ભગવાન તમે તો કેવા છો, કંઈ ખબર પડે? અમે રોઈ રોઈને મરી ગયા, હો મરી ગયા. ભગવાન તમે ક્યાં સંતાઈ ગયા હતા, તમે ક્યાં અંતરધાન થયા હતા? ભગવાનનો જવાબ સાંભળો. મહાપ્રભુજી એમણે સુબોધિનીમાં લખ્યું છે, આ રાસલીલાની કથા એ અંતરંગ સંયોગ અને બહિરંગ વિયોગ એની આ કથા છે. અંતરંગ સંયોગ, ગોપીઓએ કહ્યું ને, ભગવાન તમે ક્યાં હતા, એટલે ભગવાનનો જવાબ. ભગવાને કહ્યું, અરે ગોપીઓ, હું તો તમારી પાસે જ હતો. પાસે જ હતો કેવી રીતે? હું તમારા હૃદયની અંદર હતો માટે પાસે હતો. કારણ, ગોપીઓ પોતાના હૃદયમાં ભગવાનની મૂર્તિ એણે પધરાવી છે, માટે એને અંતરંગ સંયોગ કહેવાય. પણ ગોપીઓને રાસ રમવું છે ભગવાન સાથે, એટલે બાહ્ય નેત્ર છે ને એનાથી ભગવાન દેખાતા બંધ થયા, માટે બહિરંગ વિયોગ, બહિરંગ વિયોગ. સુખદેવજી મહારાજ કથા કહે છે, ભગવાને કહ્યું, અરે હે ગોપીઓ, હું તમારી ઈચ્છા જાણું છું, ચાલો તૈયાર થઈ જાઓ, આપણે બધા એક સાથે રાસ એનો ઉત્સવ કરીએ. સુખદેવજી મહારાજ શું બોલ્યા? સુતવાચ તત્રારભત ગોવિંદો રાસ ક્રીડામ અનુવ્રતે સ્ત્રીરત્ને અન્વિતઃ પ્રીતે અન્યોન્ય આબદ્ધ બાહુભી રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસાં મધ્યે દ્વયોર્દ્વયોર. આ બે શ્લોકો સમજાવું. યોગેશ્વરેણ કૃષ્ણેન, ભગવાન કેવા? યોગેશ્વર, યોગીઓના હૃદયમાં જેમને દર્શન આપે એવા ભગવાન. એમણે ગોપીઓને કહ્યું, અરે હે ગોપીઓ, તમે તૈયાર થઈ જાઓ, ચાલો મંડળાકાર, મંડળ ગોળાકાર આપણે રાસ રમીએ. ભગવાને કેવી માયા કરી? દરેક ગોપી એને એવી ઈચ્છા છે કે ભગવાન મારી બાજુમાં હોવા જોઈએ. એટલે
સુખદેવજી મહારાજ બોલ્યા, તાસામ મધ્યે દ્વયો દ્વયો, જેટલી ગોપીઓ હતી ને એટલા ભગવાને સ્વરૂપ ધારણ કરી લીધા. અને દરેક ગોપી એને એમ જ છે કે ભગવાન મારી બાજુમાં છે, ભગવાન મારી બાજુમાં છે. ઘણા બધા સ્ત્રીઓ આ રાસલીલા એનું એક કીર્તન ગાય છે. એ બે વખત હું ફક્ત એક જ લીટી તમને બોલાવું છું. હા બોલો. બરાબર. એક એક ગોપીને એક એક કાન રાસર મે ભગવાન રે ચાલો જોવાને જઈએ. એક એક ગોપીને એક એક કાન રાસર મે ભગવાન રે ચાલો જોવાને જઈએ. એક જ ઘડી સુખદેવજી મહારાજ કથા કહે છે, ભગવાન યોગેશ્વર કૃષ્ણ એમણે દિવ્ય માયાથી રાસલીલા એનો પ્રારંભ કર્યો. આકાશમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ, અરે દેવતાઓ, એ બધા આકાશ માર્ગેથી ભગવાન એમનો દિવ્ય રાસ એ જોવા માટે જાણે આકાશ માર્ગે પંક્તિ થઈ ગઈ. પંક્તિ એટલે હારમાળા, હારમાળા. ગોપીઓ સિવાય રાસલીલામાં કોઈને પ્રવેશ મળ્યો નહીં. ભગવાને યોગ માયાથી 6 મહિના એની રાત્રિ બનાવી. કારણ ગ્રહો નક્ષત્રો એ પોતાનું સ્થાન છોડતા નથી. આ ચંદ્રમંડળ એ જો ગ્રહો અને નક્ષત્રો એ આગળ ખસે તો સૂર્યનારાયણનો ઉદય થાય ને. ભગવાન એમણે યોગ માયાથી બધા જ સંસારી જીવ એમને નિદ્રામાં સુવડાવી દીધા. અને જે ગોપીઓ અહીંયા રાસલીલામાં પ્રવૃત્ત થયા હતા એ તમામને 6 મહિના સુધી ભગવાન એમણે દિવ્ય આનંદ આપ્યો, દિવ્ય આનંદ આપ્યો. સુખદેવજી મહારાજ કથા કહે છે, ભગવાને વિચાર કર્યો, યોગ માયા એનો પ્રભાવ ભગવાને ખેંચ્યો, એટલે ગોપીઓ હતા ને એને જરાક શરીર પર પરસેવો વળવા માંડ્યો, થાક લાગ્યો, થાક લાગ્યો. ભગવાને વિચાર કર્યો, હવે ગોપીઓ થાક્યા છે, એટલે ભગવાન એમણે આજ્ઞા કરી, અરે હે ગોપીઓ, હવે આપણે રાસલીલા એને વિરામ કરીએ. સુખદેવજી મહારાજ કથા કહે છે, પરીક્ષિત રાજા એમને જરા સંશય થયો. કેવો સંશય થયો? એમણે પૂછ્યું, અરે હે સુખદેવજી મહારાજ, ભગવાન છે એ તો ધર્મની સ્થાપના માટે અને અધર્મના વિનાશ માટે પૃથ્વી પર પ્રગટ થયા છે, તો પછી ભગવાન અહીંયા પરસ્ત્રી સાથે રાસ રમ્યા એને ધર્મ કહેવાય? પ્રશ્ન સમજો. પરસ્ત્રી સાથે રાસ રમાય નહીં. સુખદેવજી મહારાજ એમણે જવાબ આપ્યો, અરે હે રાજન, તમારે અહીંયા ગોપીઓ એને પરસ્ત્રી સમજવાનું નથી. પહેલી ભૂલ તો એ છે કે ગોપીનો અર્થ પરસ્ત્રી એવો કરવાનો નથી. એટલે મેં તમને ગોપી શબ્દ એનો અર્થ કહ્યો. ગોપીનો અર્થ એ જીવ, અધિકારી જીવ એવો થાય છે. ગોપીનો અર્થ આત્મા થાય છે. આ આત્મા
એનું પરમાત્મા સાથે મિલન કથા છે. આત્મા અને પરમાત્મા એમના મિલનની કથા છે. આ લૌકિક પુરુષ અને સ્ત્રી એમના રાસની કથા નથી. બીજું કારણ, સુખદેવજી મહારાજ એમણે કહ્યું કે ઈશ્વરાણામ વચઃ સત્યમ તથૈવ ચરિતમ ક્વચિત તેસામ યત સ્વવચો યુક્તમ બુદ્ધિમાન તત સમાચરેત. ભગવાન એમના વચન પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. ભગવાને જે કર્મ કર્યું છે ને એ પ્રમાણે આપણે જીવવાનું નથી. ભગવાન એ તો જેવી રીતે અગ્નિ છે ને એ સર્વભક્ષી છે. કોઈ પણ પદાર્થ એ અગ્નિમાં નાખીએ તો બળી અને ભસ્મ થઈ જાય. તેની જેમ ભગવાન છે એ ઉત્તમ પુરુષ છે. એને સ્ત્રી અને પુરુષ એવો ભેદ હોઈ શકે નહીં. માટે ભગવાન એમણે કોઈ પણ અધર્મ એનું આચરણ કર્યું નથી. માટે તમારે સંશય રાખવો નહીં. છતાં પરીક્ષિતના મનમાં આવો સંશય થયો એટલે ભાગવતમાં સુખદેવજી મહારાજ એક મિનિટ એમણે આ પ્રસાદ દાન લીલા, માન લીલા અને જળ લીલા એની કથા કરી નહીં. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે દસમ સ્કંદે ત્રયત્રિંશ અધ્યાય શ્રી ગોવર્ધનનાથ કી જય. ગિરિરાજ ધરણ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. રાસેશ્વર બાલકૃષ્ણ ભગવાન કી જય. જય આજના ઉત્સવની આધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ સુભાંગમ લક્ષ્મીકાંતમ કમલેનમ યોગિભિ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. નમસ્કારાન ભાગવતજી પાસે ધરાવી દો ચોખા. હસ્તે જલમાદાય ઓમ અગ્ને દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા આદિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિન્દ્રો દેવતા વરુણો દેવતા પિતૃદેવનું તારી દો તમે માતા પિતા તમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ તમે સર્વમ મમ દેવ દેવ. ભાગવતજીની ઉતારો પાસે નમો સ્વરંતાય સહસ્રમૂર્તયે દેવતા વંદનમ સમર્પયામિ. તમે બધા અરવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 ગોપાલા ભજ મોરલી મનો હર નંદ લાલા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગો
Govinda Gopala Krishna Govinda Govinda Gopala Krishna Govinda Govinda Gopala Krishna Govinda Govinda Gopala Bhaja Murali Manohar Nandalala Bhaja Murali Manohar Nandalala Bhaja Murali Manohar Nandalala La bhaja murali manohar nandalala La bhaja murali manohar nandalala bhaja murali manohar nandalala Krishna Govinda Govinda Gopala